અહીંયા આગળ એક્ઝામ્પલ ની અંદર આપણને AB સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે જેની ટોટલ લેન્થ છે 4 + 2 + 2 ટોટલ 8 મીટર જેટલી બીમ ની સ્પાન આપેલો છે આગળ વાત કરીએ તો જેમાંથી 4 મીટર ઉપર 20 કિલોન્યુટન પર મીટર નો કે યુડીએલ લાગે છે અને રીમેનિંગ 120 કિલોન્યુટન કરીને લોડ લાગે છે જે છે પોઈન્ટ લોડ જેટલો જો તમે આગળના બંને એક્ઝામ્પલ ન ધ્યાનથી જોયેલા હોય એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 તો ખાસ ધ્યાનથી કહું છું કે વસ્તુ પહેલા સમજી લેજો ધ્યાનથી જો તે બે સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ નહીં ફાવતો તો આગળ જતા પ્રોબ્લેમ કરશે હવે સૌથી પહેલા વાત કરીએ અહીંયા આગળ તો ફર્સ્ટ ઇક્વેશન આપણું જે પહેલેથી ગણતા આવે છે એ રીતે સિગ્મા m એટ a is equal to 0 મોમેન્ટ એટ a is equal to 0 આરે આપણે કન્સિડર નહીં કરી આગળ આપણે વાત ઓલરેડી થઈ ગઈ છે સા માટે બાબતે હવે આગળ ચાલીએ તો સૌથી પહેલા આવે છે યુડીએલ યુડીએલ ને કારણે વાત કરીએ તો ક્લોકવાઇઝ મૂવમેન્ટ જનરેટ થાય છે કે એન્ટી ક્લોકવાઇઝ તો અહીં આગળ તમારા યુડીએલ ને કારણે કોઈ ક્લોકવાઇઝ મૂવમેન્ટ જનરેટ થાય છે એ પોઈન્ટ પાસે તો લખી દઈએ કંઈક ધેટ યુડીએલ કેટલો લાગે છે તો 20 × 4 20 જેટલો UDL આપેલો છે અને 4 જેટલો તેનો ટોટલ સ્પાન છે એટલે ટોટલ UDL 20 × 4 ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ 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 માટે પ્લસ અને લાસ્ટમાં લખી દે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે ક્યાં સુધીનું ગણાશે તો તમારા UDL ના સેન્ટર સુધીનું તો UDL ના સેન્ટર સુધી એ પોઈન્ટ થી લઈને ડિસ્ટન્સ જે કઈ છે 2 મીટર જેટલું એટલા માટે × 2 આગળ વાત કરવા જઈએ તો 120 કિલોન્યુટન આવશે ડાયરેક્ટલી આગળ ચાલીએ તો યુડીએલ ની પછી 120 કિલોન્યુટન ને કારણે પણ એ પોઈન્ટ પાસે ક્લોકવાઇઝ મૂવમેન્ટ જનરેટ થશે અને ક્લોકવાઇઝ ને માટે આવશે પ્લસ તો પ્લસ ક્લોકવાઇઝ મૂવમેન્ટ છે અને આગળ આપેલું છે લોડ કેટલું આપણને છે આપેલું છે 120 કિલોન્યુટન જેટલું તો લોડ 120 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એ પોઈન્ટ પાસેથી તો 4 વત્તા 2 ટોટલ 6 કિલોન્યુટન સોરી 4 + 2 ટોટલ 6 મીટર જેટલું ડિસ્ટન્સ છે એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવું જે લોડ ની વાત કરો છો તે લોડ સુધીનું ડિસ્ટન્સ તમારે મેઝર કરવાનું ફ્રોમ ધ પોઈન્ટ કે જે જગ્યાએ તમે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો છો અને તમે એ પોઈન્ટ પાસેથી બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો છો તો એ પોઈન્ટ થી ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે એ પોઈન્ટ થી ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો 4 વત્તા 2 એટલે ટોટલ 6 ભૂલમાં આ 2 મીટર કે આ 2 મીટર ન લખવું 4 + 2 is equal to 6 મીટર આગળ વાત કરીએ તો ડાયરેક્ટલી વારો આવે છે પછી આરબી નો આરબી ને કારણે મોમેન્ટ ની વાત કરીએ તો એ પોઈન્ટ પાસે કઈ મોમેન્ટ જનરેટ થાય છે અપવર્ડ છે તો એન્ટી ક્લોકવાઇઝ જનરેટ થાય છે અને એન્ટી ક્લોકવાઇઝ માટે આવશે માઇનસ તો અહીંયા આગળ આવશે માઇનસ × આરબી ડિસ્ટન્સ ની વાત કરીએ તો કેટલું ડિસ્ટન્સ આવશે 4 + 2 6 + 2 is equal to 8 8 મીટર નું આવશે ડિસ્ટન્સ is equal to લાસ્ટ માં 0 એક વખત કેલ્ક્યુલેશન કરી લેવી ટોટલ નંબર્સ ઓફ ફોર્સ કેટલા છે તો 1 આરએ પોતે 20 કિલોન્યુટન બીજો લોડ લાગે છે ત્રીજો લાગે છે 120 કિલોન્યુટન એટલે ટોટલ થઈ ગયા 3 લોડ અને લાસ્ટમાં આરબી ટોટલ 4 લોડ લાગે છે જેમાં 2 રિએક્શન છે અને 1 યુડીએલ છે અને 1 પોઈન્ટ લોડ છે એટલે વેરીફાઈ કરી લઈએ તો 1 2 અને 3 અને લાસ્ટ રહેશે આરએ જે આવશે ને આ રીતે એક વખત ક્રોસ વેરીફાઈ કરી લેવું ખરા હવે જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો આરબી નો આન્સર ફાઇન્ડ આઉટ કરશો કેલ્ક્યુલેટર ની અંદર તો આરબી ઇઝ ઇક્વલ ટુ આન્સર કઈક આવે છે 110 કિલો ન્યૂટન તમારા કેલ્ક્યુલેટર ના આન્સર એક વખત વેરીફાઈ કરી લેવો ખરા નહીતર એક્ઝામ વખતે કેલ્સી વાપરતા નહીં આવડે કેમ કે તમારે કેલ્ક્યુલેટર માં ભાગો સભાનો નિયમ ગણાય છે જો તમને એ પ્રમાણે એક્ઝામ્પલ ગણતા ના આવડતો હોય તમારો જવાબ કઈક અલગ આવી શકે ખરા હવે ફાઇનલ સ્ટેપ આર એ ફાઇન્ડ આઉટ કરવા માટે હવે ડાયરેક્ટલી આપણે લખી દેશું હવે વધારે નહીં આગળ વધીએ આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ અપવર્ડ જતા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ જતા ફોર્સ રાઈટ સાઈડમાં ડાઉનવર્ડ સાઈડ કયા કે ફોર્સ જાય છે અહીંયા આગળ તો સૌથી પહેલા યુડીએલ આવે છે તો યુડીએલ કેટલો લાગે છે તો લાગે છે કે 20 કિલોન્યુટન પર મીટર જેટલો કેટલા સ્પાન ઉપર 4 મીટરના સ્પાન ઉપર પછી વાત કરવા જઈએ 120 કિલોન્યુટન ફોર્સ લાગે છે ઇન ધ ડાઉનવર્ડ ડિરેક્શન ની અંદર એટલા માટે 120
અહીંયા આગળ કે ડિસ્ટન્સ ને મલ્ટીપ્લાય બાય કરવાનો આવશે નહીં. RB ની વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે જે કે છે 110 કિલો ન્યૂટન જેટલી. ફાઇનલી બધી વેલ્યુ પુટ અપ કરીને જ્યારે તમે આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો આન્સર કે આવે છે અહીંયા આગળ RA ઇઝ ઇક્વલ ટુ 90 કિલો ન્યૂટન જેટલો. લાસ્ટ માં તમારે એક્ઝામ્પલ ની અંદર ફિગર ની અંદર તમારે આન્સર લખી દેવો કે RA ઇઝ ઇક્વલ ટુ 90 કિલો ન્યૂટન આન્સર આવે છે અને RB ઇઝ ઇક્વલ ટુ 110 110 કિલોન્યુટન જેટલો કે આન્સર આપણો આવે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો. લાઈક શેર એન્ડ કમેન્ટ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ગિવ યોર સજેશન્સ ઓન માય વિડિયો. થેન્ક યુ સો મચ.